રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ ભરૂચ તેમજ ગુજરાતના યુવાનો ઉપર અનેક વખત લૂંટની ઘટનાઓ તેમજ ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે. જો કે પાલેજના સાંસરોદ ગામના વતની સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં નિગ્રો લૂંટેરાઓના હસ્તે લૂંટાયા હતા. ફરીવાર સાઉથ આફ્રિકાના વેન્ડાના શહેરમાં પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામના વતની ઉપર લૂંટારોએ હુમલો કર્યો હોવાનો એક સીસીટીવીના વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. પાત્ર ઉલ્લેખ કરી રહ્યો કે ભરૂચ, સુરત સહિત વડોદરા જિલ્લાના અસંખ્ય લોકો સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે. વર્ષોથી ત્યાં રહીને કામ ધંધો કરે છે. કેટલાક લોકો મોટો વેપાર કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુવાનો અને તેના પરિવારજનો ત્યાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી સાઉથ આફ્રિકાના વિવિધ શહેરોમાં અને મોટા વિસ્તારોમાં સ્થાનિક ભારતીયો પર હુમલો કરવામાં આવી રહ્યું છે, તેમાં પણ ભરૂચ અને તેના આસપાસના ગામોમાં રહેતા લોકો કે જે તેઓ વર્ષોથી સ્થાયી થયા છે, તેઓ ઉપર સ્થાનિક નિગ્રો દ્વારા વારંવાર લૂંટ માટે હુમલો કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ વેન્ડા સિટીમાં એક યુવાન ઉપર હુમલો કરવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આજે ફરીવાર એક સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વિડીયો વાયરલ થયો છે, જેમાં સાઉથ આફ્રિકાના વેન્ડામાં પાલેજ નજીક આવેલા સાસરોદ ગામના વતની એવા ઇમ્તિયાઝભાઈ કોચાના કાર ઉપર લૂંટારુઓએ હુમલો કર્યો હતો. સાઉથ આફ્રિકામાં પોતાના ઘરના ગેટ પાસે પહોંચતાની સાથે જ ઇમ્તિયાઝભાઈ કોચાના કાર ઉપર લૂંટારુઓએ હુમલો કર્યો હતો. જો કે તેઓ લૂંટારુઓના હાથે લૂંટાયા ન હતા, પરંતુ લૂંટારુઓ દ્વારા તેમને હુમલો કરીને ઇજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ હવે સાઉથ આફ્રિકામાં ભરૂચ તથા આજુબાજુના સ્થાનિક રહીશો પર સાઉથ આફ્રિકાના નિગ્રો દ્વારા હુમલો કરીને દહેશતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.